તાપી જિલ્લાના કોરોનાની મહામારીમાં અનેક લોકો મોતને મુખમાં હોમાઈ ગયા છે. જો કે આ મહામારીમાં વહીવટીતંત્ર દ્વારા આરોગ્યલક્ષી કામગીરીની નિષ્ફળતા રહી છે. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા કાળીદાસ હોસ્પિટલ અને જનક સ્મારક હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરના માજી કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી સહિતના કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી કેર ફંડમાંથી ફાળવવામાં આવેલા વેન્ટિલેટરો બંધ હાલતમાં અને ધૂળ ખાતા નજરે પડતા આરોગ્ય તંત્રની બેદરકારી બહાર આવી હતી. વ્યારાની હોસ્પિટલમાં ચાલતી કોરોનાની સારવાર જાતનું નિરીક્ષણ કરવા માટે માજી કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી તથા ધારાસભ્ય પુનાજી ગામિત, સુનિલ ગામિત અને આનંદ ચૌધરીએ મુલાકાત લીધી હતી, જ્યાં સારવાર લેતા દર્દીઓની ખબર અંતર પૂછીને તેમને સારા થવાની શુભેચ્છા આપી હતી. જો કે આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં પ્રધાનમંત્રી કેર ફંડમાંથી ફાળવવામાં આવેલા વેન્ટિલેટરો બંધ હાલતમાં અને ધૂળ ખાતા નજરે ચડ્યા હતા. વધુમાં તુષાર ચૌધરીએ જિલ્લાના વહીવટીતંત્ર કોરોનાના આંકડાઓ પણ છુપાવતા હોવાનો આક્ષેપ કરી અત્યાર સુધીમાં 1500થી વધુ લોકો કોરોનાના મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. તાપીના વ્યારાની જે બધી હોસ્પિટલની મુલાકાત લીધી કોવિડ હોસ્પિટલની, શું શું તમને નજરે પડે? કરીને કોવિડ જે નિષ્ણાતો છે, WHO કે આરોગ્યલક્ષી તમામની ત્રીજા કોવિડ વેવની આગાહી ઓગસ્ટ માસમાં ભારત દેશ માટે કરી હતી અને અત્યારે બીજા વેવમાં આપણું કેટલા સક્ષમ છે કે લોકો ફરી સુધારા કરી શકે. આપણે આ મહામારીને પહોંચી વળી શક્યા નથી, લોકોને આપણે પૂરતો ઓક્સિજન પૂરો પાડી નથી શક્યા નથી, રેમડેસિવિર જેવા ઇન્જેક્શનને આપણે પહોંચાડી શક્યા નથી અને લોકોને મૃત્યુના મુખે જતાં બચાવી પણ શક્યા નથી. આ જ પરિસ્થિતિ રહી તો ત્રીજા વેવ જો આવે આના કરતાં વધારે બદતર હાલત થાય, એના માટે જાત માહિતી લેવા માટે અમે ધારાસભ્ય ખાસ કરીને જે વસ્તુઓ જોવા મળી છે પીએમ કેર ફંડમાં જે વેન્ટિલેટર આપવામાં આવ્યા, પછી અહીંયા જનરલ હોસ્પિટલમાં હોય કે કોવિડ સેન્ટર કાળિદાસ હોસ્પિટલ ખાતે હોય કે કોવિડ સેન્ટર જનક સ્મારક હોસ્પિટલ ખાતે હોય, એ તમામે તમામ વેન્ટિલેટર આજે ધૂળ ખાતા પડે. એક પણ વેન્ટિલેટર એ પીએમ કેર ફંડમાંથી જે આવ્યું છે આજમાં ચાલુ નથી. એનું મુખ્ય કારણ એ છે કે તમને નવી ગાડી આપી દીધી પણ ચાવી આપવાનું ભૂલી ગયું. એક નાનકડી વસ્તુ જે કન્વર્ટર જે કહે છે, કન્વર્ટરના અભાવે એક પણ વેન્ટિલેટર આજે ચાલુ થઈ શકતું નથી. એટલે તમે જોઈ શકો છો કે પીએમ કેર ફંડમાં જે વસ્તુ આવતી હોય તો એને તમે સીધી ઇન્સ્ટોલ કરી શકો કે તમે એને યુઝ કરી શકો એ પ્રકારની કક્ષાની આવી જોઈએ, ત્યારે એમાં પણ સ્પેરપાર્ટ ઓછા આવતા હોય ને એનો ઉપયોગ જ ના થઈ શકે, તો આ એક ગંભીર બેદરકારી વહીવટીતંત્રની સામે આવી છે. અને આવી તો ઘણી બધી વસ્તુઓ જે છે કે જે નગર સમક્ષ આવી રહ્યું હોય, ત્યારે આવનારા દિવસોમાં ત્રીજા વેવમાં આપણે કેવી રીતે એની સામે લડીશું એ ખૂબ ચિંતાનો વિષય છે. બીજી મહત્ત્વની વસ્તુ છે કે અત્યારે જે આંકડાઓ જે છે કે મૃત્યુના આંકડાઓ વેબસાઇટ પર અલગ જોવા મળે છે, અમે જિલ્લા કક્ષાએ આંકડા માંગીએ છીએ, તાલુકા વાઇઝ તો એ આંકડા અલગ જોવા મળે છે, તાલુકા કક્ષાએ જઈને માંગીએ, ગ્રામ્ય કક્ષાએ તલાટી પાસે માંગીએ, એ જે એટલી બધી વિસંગતતા આવે છે કે ખરેખર કેટલા મૃત્યુ તાપી જિલ્લામાં થયા એ કહી શકાય એમ નથી. મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ 2000 કરતાં વધારે મૃત્યુ ફક્ત એપ્રિલ મહિનામાં, માની લઈએ કે એમાં બીજા કોઈ કારણસર પણ મૃત્યુ થયા હોય, ઉંમરને કારણે પણ મૃત્યુ થયા હોય, બીજા કોઈ રોગને કારણે પણ મૃત્યુ થયા હોય, તો 500 એવા બીજા કાઢી નાખ્યા તો પણ 1500 જેટલા મોત એપ્રિલ મહિનામાં કોવિડના કારણે તાપી જિલ્લામાં થયા છે. પણ આ 1500નો આંકડો તમને કોઈ જગ્યાએ દેખાશે, તમે વ્યારા સ્મશાનમાં જાઓ તમને ખબર પડશે કે આજે અમે આટલી ચિત્તા આજે આટલી લાશ અમે બાળી, બીજી કોઈ જગ્યાએ જાઓ ત્યાં તમને આંકડા મળશે, પણ વહીવટીતંત્રના આંકડા અને આ આંકડામાં મેળ પડતો નથી. તો સરકાર શાના માટે આંકડા છુપાવી રહી છે, સરકાર કેમ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, એક મહત્ત્વની વસ્તુ છે. અને એ ગેરમાર્ગે દોરવાના કારણે આજે આપણે આટલા 4 લાખ કેસીસ દિવસના પર પહોંચી ગયા છે. સરકાર હવે જાગે અને ખરેખર લોકો સુધી સાચી માહિતી પૂરી પાડે અને લોકોને જે લોકોને ઓક્સિજનની જરૂર હોય એને ઓક્સિજન મળવું જોઈએ, જે લોકોને રેમડેસિવિરની જરૂર હોય એને રેમડેસિવિર મળવું જોઈએ. આજે તમે જોઈ રહ્યા છો કે એક નવી બીમારી આ કોરોનાની આડપેદાસ જેને કહી શકાય મ્યુકોમાઇકોસિસ આજે આવી છે, એના માટે જે ઇન્જેક્શનની જરૂર છે તો આજે સુરત શહેરમાં એક પણ જગ્યાએ ઇન્જેક્શન અવેલેબલ નથી.
સિવિલ હોસ્પિટલમાં પણ નથી, સિવિલ હોસ્પિટલમાં પણ નથી, કે કોઈ ખાનગી હોસ્પિટલમાં પણ એની ઇન્જેક્શનની જરૂર નથી. એટલે એ તો રેમડેસિવિર તો ફક્ત 6 ઇન્જેક્શનમાં એની સારવાર પૂરી થઈ ગઈ. આ મ્યુકોમાઇકોસિસમાં તો ઓછામાં ઓછા પચાસ ઇન્જેક્શનની જરૂર પડે છે, અને રોજના 5 ઇન્જેક્શન, એટલે ઇન્જેક્શનનો ભાવ લગભગ 7,000 રૂપિયા. તો આવી મોંઘી સારવાર સામાન્ય માણસ કે મધ્યમ વર્ગનો માણસ કે ગરીબ માણસ એની કરી શકે એવી કોઈ શક્યતા મને દેખાતી નથી.